समाचारों विगतवार जोईए तो गुजरातनो गौरव कही शकाय तेवा भजनीक तरीके जाणीता भजन सम्राट हेमंत ચૌહાણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગુજરાતી ભજન ગરબા જેવા લોકસંગીતમાં તેમનું અમૂલ્ય યોગદાન છે। આ સાથે પોતાના સ્વરનું કરોડો ગુજરાતીઓને રસપાન કરાવ્યું છે। તેઓ ગુજરાતી ભજનીક તરીકે આગવી ઓળખ ધરાવે છે। શ્રોતાઓને શબ્દે શબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ હેમંત ચૌહાણની આગવી વિશેષતા રહી છે। હવા આગવા વ્યક્તિત્વને આવકારવા માટે અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા હેમંત ચૌહાણનું સ્વાગત કરવા 26 મેના રોજ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે અભિવાદન સમારોહ યોજાશે। આ અભિવાદન કાર્યક્રમ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં યોજાશે, જેની માહિતી કિરીટ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને આપી હતી। હેમંતભાઈ ચૌહાણ એ ગુજરાતની લોક સંસ્કૃતિનું એક મોટું નામ છે। મને લાગે છે કે હી ઇઝ નોટ એ જસ્ટ નેમ, હી ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન। ચાહે લોક કલાની વાત હોય, ચાહે ડાયરાની વાત હોય, એમણે કે એમની આગવી ઓળખ ગુજરાતના લોકોમાં ને ગુજરાતની બહાર સમગ્ર વિશ્વમાં ઊભી કરી છે। જે પદ્મ એવોર્ડની પરંપરા એમના 14 પછી જે ચાલુ કરી, 14 પહેલાની પદ્મ એવોર્ડની પરંપરા હતી એમાં એમણે હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આપણા સૌના માટે ગૌરવની વાત છે। મને લાગે છે કે ગુજરાત માટે એક ગૌરવની વાત છે। આગામી 26 મેના દિવસે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે 6:30 વાગે આ નાગરિક સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સેનેટ હોલમાં તો લગભગ 700-800 લોકોની કેપેસિટીનો હોલ છે, પરંતુ યુનિવર્સિટીના પ્રાંગણમાં ખૂબ જ મોટી જગ્યા છે। ત્યાં પણ LED લગાવીને ત્યાં પણ મોટી સંખ્યામાં કદાચ 1000-1500 કે 2000 લોકો પણ ત્યાં ઉપસ્થિત થશે અને એના એમ દ્વારા શ્રી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, જેમને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ જેમનું સન્માન કર્યું છે, આપણા સૌના માટે એક ગૌરવની ઘટના છે। અને આ ઘટનાને ઉજાગર કરવા માટે, સમગ્ર ગુજરાતની એકતા બતાવવા માટે એમને નાગરિક સન્માનના કાર્યક્રમમાં નવાજવામાં આવશે। આ કાર્યક્રમમાં આપણા મેયર અને અમદાવાદના પ્રથમ નાગરિક શ્રી કિરીટભાઈ પરમાર પણ ઉપસ્થિત રહેશે અને આ બધાની હાજરીમાં એક ભવ્યાતી ભવ્ય, જે લાંબા વર્ષો સુધી સામાજિક જીવનમાં, સાર્વજનિક જીવનમાં જેની લાંબા વર્ષો સુધી પહેચાન થાય એ પ્રકારનો કાર્યક્રમ કરવાનો છે આપણે। તો ગુજરાતમાં બાગેશ્વર બાબા